ભુજ તાલુકાના વાળાસર ગામે ગાંધી જયંતિ નિમિત્તે ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ચોક મધ્યે ગ્રામસભાનું આયોજન કરી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા. મારું નામ પ્રીતિબેન મુરજી વેકરિયા છે. હું વાળાસર ગામની સરપંચ છું, બે ટર્મથી સરપંચ છું. અને આજની ગાંધી જયંતિ નિમિત્તે ગામસભા રાખવાનું આયોજન કરેલ હતું અને ગામસભા સ્વામિનારાયણ મંદિર ચોકમાં રાખેલી હતી ગામસભા. અને દર વખતે અમે ગામસભા બાલિકા પંચાયત અમારી બોર્ડ લખી આવે છે અને દરેક મોબાઈલમાં અમે ગ્રુપ દ્વારા મેસેજ મૂકીએ છીએ, પર્સનલ પણ મેસેજ મૂકીએ છીએ. અને બાલિકાઓ કહેવા જાય છે કે ગામસભામાં આવો એમ. પેલો તો અમે ગઈ ગામસભામાં કીધું હતું કે આપે એક કમિટી બનાવી અને નંદી ઉત્યા વૃદ્ધ માણસોને ફગાવી નાખતી હતી, નુકસાન કરતી હતી, તો અમે નંદી ઉપાડે. પણ ચાર નંદી અમે ભેગા, 40 જેવા નંદી ભેગા કર્યા હતા, પણ ચાર નંદી દિવાલ ઠેપીને ભાગી ગયા, બહુ મોટા નંદી હતા તો. અને 32 નંદી અમે ભારા પર ગૌશાળામાં મૂકી આવ્યા છીએ અને હજી પણ કોઈ પાસે નંદી હશે તો અમે લઈ અમે પૂરી ને પછી અમે ત્યાં ગૌશાળા, નંદી ગૌશાળા છે ને ભારા પર, ત્યાં અમે મૂકી આવી છીએ. અને ઘણા પ્રશ્નો બીજા પણ હતા, સ્વચ્છતાના હતા, શૌચાલયના હતા. તો એ ભાઈનું એ કે મારું શૌચાલયનું નામ આવી ગયું છે, પણ શૌચાલયનું નામ આવી ગયું તો બનાવવાનો હોય, પણ એ ભાઈ ખોટું બોલે છે, નથી આવ્યું એનું નામ. અમારે 7 વર્ષ તે ગામસભા જાહેરમાં ભરી છે. જ્યારે એ ભાઈ ઉપસરપંચ હતા ત્યારે ગામસભાનો રેકોર્ડ પણ નથી કે ગામસભાથી એમ. અને જ્યારથી અમે સરપંચ બન્યા છીએ ત્યારે અમે જાહેરમાં જ ગામસભા બની છીએ. અને ગામસભા પૂરી થાય એટલે બધાને અમે પ્રશ્ન પૂછી કે ભાઈઓ બહેનો, તમારા કોઈ પ્રશ્ન હોય તો હવે બોલી શકો છો. ગામસભાના અંતે અમે બધાનો પ્રશ્ન લઈએ છીએ અને પછી એ ઠરાવ કરીએ છીએ કે આ પ્રશ્ન આવ્યો તો અમે એ પ્રશ્નનો જેમ બને એમ જલ્દી નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પવનચક્કી છે ને એ અમારા પ્રાઇવેટ કોઈકના ખેતરમાં આવી છે એટલે એમાં સરપંચ તો થોડું કંઈ કરી શકે. પ્રાઇવેટ ખેતરમાં આવી હોય, ધારો કે હમણાં મોબાઈલ ટાવર આવ્યું છે તો એ પ્રાઇવેટ એના ઘરના વેંડા માથે આવ્યું છે તો એમાં સરપંચની NOC ના જોઈ, તો એના ઘરવાળાની ને એના આજુબાજુવાળાની જોઈ. એમ પ્રાઇવેટ કોઈ ખેતરમાં પવનચક્કી આવી છે ને એના માટે લાઈનના થાંભલા માટે કોઈ પ્રશ્ન આવ્યા હતા તો એ પણ અમે કમિટી બનાવીને સોલ્વ કરી લેશું. હા, પહેલાંના અમે ગૌરક્ષણ અમારું બનાવી દીધું છે તો પહેલાં અમે ગૌરક્ષણ સંસ્થામાં જે અમારી 18 ગાડી હજી અમારી પાસે ફોટા પ્રૂફ છે. પહેલાં અમારા જે ગામના આગેવાન હતા અને ઉપસરપંચ હતા એ પવનચક્કી ઉપર ઓલું આટી માગી હતી કે તમારા ગામમાં પવનચક્કી આવી છે તો એના પૈસા ક્યાં આવ્યા. તો ત્યારે જ્યારે પવનચક્કીના પૈસા તો એના સાહેબે કીધું કે 18 ગાડી અમારી પાસે આવી છે, આ ગાડીના ફોટા છે, તમારા ગામના માણસો ઉતારી છે, તો હવે તમે પવનચક્કી કઢાવો તો 18 ગાડી મને પાછી આપો ચરાની, તમે પવનચક્કી કઢાવી શકો છો. પાણી પીવા લાયક જ છે. અમે અહીંયા ફિલ્ટર પ્લાન્ટ પાણીનું નાખ્યું છે, તમે હમણાં રૂબરૂ જોઈ શકો છો. અમારે અહીંયા કણે નાતિવાદ હોય છે એટલે પટેલ, અનુસૂચિત જાતિ અને સંગા, ત્રણેય સમાજમાં અમે અલગ અલગના કનેક્શન નાખી દીધા છે. અહીંયા તમે હમણાં રૂબરૂ જોઈ શકશો, વિડીયો નાખી શકશો કે 5 રૂપિયાનો સિક્કો નાખો એટલે તમને 7 લિટર પાણી, ફિલ્ટર પાણી મળે પીવા માટે અને બધાને ભરી જવાની છૂટ છે. બધાના ત્રણેયના 3 સમાજ છે અમારી, તો 3 સમાજ માટે અલગ અલગ અમે રાખ્યા છે અહીંયા કણે. જો ભાઈ અમે અમારી યથાશક્તિ મહેનત કરી બરોબર, કોઈ પાસે 5 રૂપિયા ઉભરેલા નથી, મારા ઘરના પૈસા નાખીને 32 નદી મેં પોતાડ્યા છે, ત્યાં પ્રશ્ન છે હું તમને કહું ત્યારે પૂછી શકો છો, તમે જયારે હું બોલી લઉં એના પછી તમે પ્રશ્ન પૂછજો, હું તમને જવાબ આપીશ. પણ તમે જો રિયલ કરશો ગામસભા તો આ ગામસભા એ પૂર્ણ જાહેર કરીશ અને આવતી ગામસભામાં બંદોબસ્તી ગામસભા કરીશ. ભાઈ એમાં કઈ વાંધો નથી, એમાં કઈ વાંધો નથી, સમજો આપ સરપંચ છે એમને તું બોલવા દે ને, હું પંચાયતનો સભ્ય છું, પંચાયતનો સભ્ય હોય તો બોલ બોલી દે તો ભાઈ બોલતો તો હું તો તો હું આનો સભ્ય હોય ને તમે કઈ ના રાડો જો પંચાયતનો સભ્ય હોય ને તો બોલવા મારા તમે બોલવા નથી દેતા મને, મને બોલવા નથી દેતા, એમાં કરીએ બોલવાનું બોલો તો કેમ
સરપંચ જાય છે, આ પેલી મહિલા છે, એને તમે હવે ડિરેલ કરવા માંગો છો કે એનો સરપંચ ના બોલી શકે અહીંયા ગામ સભાની અંદર? એટલે કોણ કહે છે સરપંચ ના બોલી શકે? મુરજીભાઈ હમણાં જ કીધું મને, બેસાડી દો જવાબ દેતા હોય. તમે કીધું કે સ્કૂલ ની બાજુમાં ગટર તૂટી ગઈ, બરાબર? અમે એક ગટર તૂટી હોય, એક ગટર તૂટી હોય તો એ ગટર ને મંજૂર કરવા માટે કેટલું ટાઈમ લાગે તાલુકા પંચાયત માં? ખોટો ચૂંટ્યો છે, બસ ચૂંટાણો છું ને, પબ્લિક ના વોટ થી ચૂંટાણો છું ને બોલીશ, મારો અધિકાર છે. તમે સમજો યાર.